જે અલમસ્ત સ્વામી શ્રીજીમાં છે મોક્ષદાતા વળી પપ્પા જો કી સ્વરૂપ વિભુ ચરણે જો સ્વામી રાજની છે સર્વને ભાવ ભર્યા છે સ્વામિનારાયણ હવે તો સાહીઠ એટલે રિટાયર્ડની ઉંમર આવી ગઈ અમારે ઇન્ડિયામાં તો હવે અઠાવન વર્ષે રિટાયર કરે છે એકચ્યુલી ભગવાન છે ને એટલે આપણી પાછળ વિદ્યાનગરમાં ઉજવવાના હતા એટલે મેં તો જો હું તો ભાગી જાઉં છું ને તો ઓગસ્ટ પચીસ આવીશ બે મહિના પછી આવું છું મારે નથી ઉજવવો ત્યાં બધાના સેલિબ્રેટ કરે સાઈઠમાં જે છે એ મળેલું છે આપણું કંઈ પોતાનું નથી આપણે પોતે કંઈ કર્યું અને પ્રાપ્ત કર્યું એવું મને પોતાને નથી ઘણા બધાએ ઘણું હાર્ડવર્ક કર્યું હોય અને દે હેવ ગેઇન મારા કેસમાં એમ ટોટલી બ્લેસ્ડ એટલે એમ હતું કે જેના ગુણ ગાવાના છે એ તો આપણે બધા ચોવીસ કલાક ગાઈએ છીએ તમારા બધાના દર્શન કરીને કળિયુગ અને એમાં પાછો એવો દેશ છે કે જ્યાં મટીરિયલિઝમ અને ટોટલ સાયન્સનો એપ્રોચ એમાં સ્પિરિચ્યુઅલ એપ્રોચ સાથે સાથે શ્રદ્ધા ફેથ કોન્ફિડન્સ અને એનો એક્સપિરિયન્સ કરવા અથવા તો કરેલા એવા બધા આપણે બેઠા છીએ બહુ વેરી ફ્યુ હિયર પણ વી આર પપ્પાજી કે આર ધ ક્રીમ ઓફ ધ હોલ સોસાયટી ઓફ યુએસ વાઇઝેસ્ટ ઓફ ધ વર્લ્ડ બહુ જ વાર અહીંયા આવ્યા છીએ પપ્પાજી સાથે આવ્યા બે હજાર સાતમાં જ્યોતિબેન સાથે આવી આ વખતે પપ્પાજીને અંતરમાં લઈને આવી આવવાનું કારણ બીજું હતું પણ મેં તક લઈ લીધી અને આપના બધાના દર્શન કરવાનો લાવો લીધો આ વખતે બે વીક રાખ્યું તો પણ મને એવું લાગ્યું કે બધાને ઓળખાયા નથી દિનકરભાઈ સાથે પહેલાંમાં પહેલી ઓળખાણમાં એક જ વાત એમ થાય કે એમનામાં એટલી બધી શાંતિ છે એટલી બધી ધીરજ છે આખા દિવસની આમ ગણીએ ને તો ચોવીસ કલાકને ચોવીસ કલા દરેક કલાકની સાઠ મિનિટ વન થાઉઝન્ડ ફોર હંડ્રેડ ફોર્ટી ફોર મિનિટ્સ આપણને બધાને મળી છે ખબર નહીં દિનકરભાઈ પાસે એની ઉપર એક મીંડું લગાડી દેવાય એટલી બધી મિનિટો છે જે સ્વામી નારાયણ આવી રીતે બોલે ને આપણે તો જે એસ થી પત્તું હોય બહુ વાર આપણે લેટર લખતા હોય કે કંઈ ઇન્ફોર્મેશન લખતા હોય ને તો સ્વામી શ્રીજી લખવાનું હોય એટલી બધી ઉતાવળે ને એટલે હું પી લખી કાઢું એટલે આખું શ્રીજી ઉપર લખવું ના પડે એમ પી એકલું કરી નાખ્યું લાવી ગયું જે એસ પછી મલકાની અંકલ છે ને જે એસ એન કરતા એટલે મેં કીધું કે હા જય સ્વામિનારાયણ એમ અને એમની પાસે રહીને જય સ્વામી નારાયણ એટલે આ બધું શીખવાનું છે ભગવાનનું નામ લેવામાં છે નહીં એમાં હું એકવાર જે લખું અને જય સ્વામીને લખું તો એક મંત્ર લખાઈ જાય પણ ખરેખર આ બધું ઓબ્ઝર્વ કરીએ છીએ પણ એપ્લિકેશન બહુ ડિફિકલ્ટ છે એપ્લિકેશન ક્યારે થાય કે એવો એમનો અનુભવ થાય અમે અહીંયા યોગીજી મહારાજની શતાબ્દી હતી કાકાજીનો કંઈક ઉત્સવ હતો એ પપ્પાજી સાથે પધારેલા ત્યારે રૂપિતભાઈએ નવી બીએમડબલ્યુ સેવન સિરીઝને લીધેલી પપ્પાજીને લઈ જવા માટે એ મને એકદમ યાદ છે ત્યારે નવું જ મોડલ નીકળ્યું હતું ને રૂપિતભાઈની સેવા હતી કે પપ્પાજીને વોકીગનથી હોલ પર લઈ જવા હોલ પરથી વોકીગન લઈ આવવા રૂપિતભાઈ યુઝ ટુ સ્ટેટ ફ્લેટ ને પોતાનો ફ્લેટ હશે ત્યાં પપ્પાજીનું કેવું કે નવ વાગે સભા હોય ને એટલે હી ગેટ રેડી એટ એઈટ ઓ ક્લોક ને સેવન થર્ટીથી અમને બધાને સામાન લઈને દરવાજે તૈયાર ઊભા રાખે ટ્રાન્સફરનો ટાઈમ ટ્વેન્ટી મિનિટ એટલે આપણે કહીએ ને પપ્પાજી નવ વાગે પહોંચવાનું એટલે સાડા આઠ વાગે રૂપીતભાઈ આવશે બેઠા હોય ત્યારથી આવ્યો દરવાજો ખકડે એટલે આવ્યો જોતો રૂપિત આવ્યો એટલી બધી વાર એમને અધીરાઈ રહે કે આવ્યો મોડું થશે ને એકચ્યુલી કેવું થાય કે આપણા બધા ફંક્શનમાં સ્વરૂપો બધેથી આવવાના હોય એટલે નવનો ટાઈમ ને ભલે સાડા નવ પોણા દસથી જ શરૂ થતું હોય પણ પપ્પાજીને હેબિટ કે નવનો ટાઈમ હોય એટલે પોણા નવે ત્યાં હાજર થઈ જવાનું જેમ એમ બી બેનના લગ્નમાં આપણને બધાને ખબર છે હી ઇઝ ધ ફર્સ્ટ અને ફર્સ્ટ આવીને બેઠા હોય એટલે બધા આવે ને ત્યાં એમને જ પહેલાં પગે લાગે પછી લગ્નમાં જાય પછી તો મારી ધીરજ ખૂટે ને પપ્પાજીની ધીરજ ના ખૂટે પણ પપ્પાજી ઇઝ વેરી મચ પરફેક્ટ એટલે આપણે એની આજુબાજુ તો ફરતા હોય ને દરવાજે ઊભા રહીએ બે વાર જઈએ બે વાર આવીએ પણ દર વખત જવાબ શું આપીએ કે હજી નથી આવ્યા નથી આવ્યા પછી ભાઈને કહીએ ફોન કરો ફોન કરે તો ઉપાડ્યો નહીં એટલે કે શાવરમાં ગયો હશે પાછો ફોન કર્યો તો ઉપાડ્યો નહીં તો કહે કે આમ ગયો હશે હજી હવે ઉઠ્યો હશે એટલે અહીંયા પપ્પાજીને એટલી બધી અધીરાઈ ને અમને એટલી બધી ધીરજ ને બેની વચ્ચે હું અને પેલા ભાઈ હજી આવેલા નહીં પણ દિનકરભાઈ પછી આવે પછી એ ભાઈને રૂપિતભાઈને નાસ્તો કરવાનો એ ચા નતા પિતા પછી નાસ્તો કરી લે પછી અમારે નીકળવાનો એટલે નાસ્તો પણ ટેબલ પર આમ એટલો સરસ રેડી રાખ્યો હોય કે બા બિચારા બધી મહેનત કરે પણ દિનકરભાઈ જરાય કોર્ટઅપ ના થાય આવ્યા પછી રૂપિતને એક પણ શબ્દ ના કે બેટા કાલે જરા વહેલો આવીશ આજે કેમ મોડું થયું બેમાંથી એક પણ વાત એમના મોડે ના નીકળે અને મારા મોડે તો નીકળે જ કે પપ્પાજી રાહ જોઈએ છે ને તું વહેલો આવી જશે ને કાલે પપ્પાજી છે ને વહેલા તૈયાર થઈ જાય છે ને તો તું વહેલો આવીને પછી તું નીકળી જજે આમ તેમ સમજાવીએ સલાહ આપીએ પણ ડિવાઇન ડાયરેક્શન હોય ને એટલે આપણે પણ આ મહિમા સમજવાની વાત છે નહીં તો એમનો દીકરો તો વુડ હેવ ચેન્જ કે ભાઈ ચાલો હવે તારે ના આવવું હોય મોડો આવતો હોય તો બીજાને સેવા આપી દઉં છું પપ્પાજીને લીધે જ તારે સેવા કરવી પડશે મસ્ટ પણ એમની ધીરજ જોઈને સેલ્યુટ કરવાનું મન થાય કે નોટ અટર અ સિંગલ વર્ડ ટુ એનીબડી એમ તો શું કરતા હશે એ જગ્યાએ હું હોઉં હું દિનકરભાઈની જગ્યાએ મારી જાતને મૂકું મારે શું કરવા શું કરવું પડે ત્યારે મારી ધીરજ રહે કેટલું જપ કરવો પડે કેટલી મૂર્તિ પકડી રાખવી પડે કેટલો મહિમા સમજવો પડે ત્યારે ચારે બાજુનું પ્રેશર હોય અને ધીરજ રહે પછી પપ્પાજી ઉતાળ કરે એમ એટલે સ્વરૂપ જ્યારે ઉતાળ કરે ત્યારે તો કેવી રીતે રહે પણ એવામાં મારા પાંચ દિવસ એવા રોજ સવારના થયા એમાં હું એટલું બધું શીખી ગઈ કે ધીરજ વગર સાધના થઈ ના શકે ભગવાનનું કરતાં પણ હું માનવું હોય તો પેશન્સને પેશન્સ ક્યારે રહે મૂર્તિ ધારીને જપ કરો અને પેશન્સ કદાચ રહે પણ મોં તો બંધ રહે જ નહીં સલાહ તો પછી શાંતિથી સલાહ આપીએ એમ સૂચન કરીએ આપણે તો જસ્ટ આઈ એમ જસ્ટ સજેસ્ટિંગ એમ એટલે પપ્પાજી એમની પર બહુ રાજી ઘણા બધા અંગ પપ્પાજી સાથે એમના મળતા આવે બેસી જ રહે એટલે બેસી જ રહે બોલવાનું નહીં સમજાવવાનું નહીં કંઈ કહેવાનું નહીં અમારા મામગેન સાહેબ મોટા એક કલેક્ટર છે જે ગુજરાતી નથી જાણતા અને અનુપમ મિશનની ફેક્ટરીમાં સેલ્સ ટેક્સને બધા ટેક્સના ચેકઅપ માટે આવ્યા હતા ત્યાં પપ્પાજીનો ફોટો હતો સેવન્ટી સિક્સની વાત છે તો એમણે કીધું કે આ કોનો ફોટો છે તો કે અમારા ગુરુજી છે તો કે ક્યાં છે તો કે વિદ્યાનગર છે તો કે પહેલાં પછી હું ચેકઅપ કરીશ પહેલાં મને એમની પાસે લઈ જાઉં એમણે પપ્પાજીને જોયા એમને અંતરમાં એવું મનાઈ ગયું કે આ બ્રહ્મની મૂર્તિ છે અને આના શરણમાં રહેવા સિવાય મારે કાંઈ કરવાનું નથી એવું એમને મનાઈ ગયું પછી પપ્પાજી સાથે બેઠા થોડી વાર જમ્યા પછી એમને ત્યાં ગયા લગભગ બે ત્રણ મહિના પછી ફરી આવ્યા શનિ રવિ જોબના વર્ક વગર દર મહિને બે મહિને ત્રણ મહિને બરોડા રહેતા હતા પછી બોમ્બે રહેવા ગયા એમ જુદી જુદી એમની બદલી થયા કરે જ્યારે પણ આવે એટલે સામે અમારે બાંકડો હતો સોફો કેવું નહોતો આ બેન્ચ જેવું એ બેન્ચ ઉપર એ ભાઈ બેસે પપ્પાજી પોતાના સોફા પર હોય ને હું આ બાજુ બીજી એક બેન્ચ જેવું હતું ત્યાં હું બેઠી હોય સેવામાં પેલા ભાઈ આવે એમને થોડું પાણી આપીએ ચા કોફી આપીએ પીવે પછી પપ્પાજીને બે જણા બેસી જ રે બેસી જ રે બેસી જ એક કલાક થાય બે કલાક થાય ત્રણ કલાક થાય મને એમ થાય કે હું ભજન ગાઉં કંઈક ધૂન કર્યું કંઈક વચનામત કાઢું કંઈક આ ભાઈ નવા છે તો કંઈક સમજણ તો પડે કે આ સ્વામિનારાયણ શું છે બેસી જ રહે બે જણા સામે બેસી જ રહે વર્ષો થઈ ગયા હું પણ ધીરજ રાખીને જોતી હતી કે શું થઈ રહ્યું છે કારણ કે હું બી નવી જ હતી સત્સંગમાં ફોર મી ઓલ્સો ઇટ્સ ઓબ્ઝર્વેશન પછી એકવાર તો પાંચ છ વર્ષ આપણે બી જૂના થઈએ એટલે પછી જરા ગુરુ પાસે માથા જી કે ત્યાં સુધી તો આમાં દાસભાવ હોય પણ જરા સિનિયર થઈએ એટલે સારું એમનું થઈ જાય ને આપણું થઈ જાય એમ બધાને હસું આવી ગયું એ તો આ સાવ ગુજરાતી પણ નથી આવડતું બધી એંસી એસી ની વાત છે એટલે તો તમે કહેતા હોય તો કોઈને બોલાવો ઇંગ્લિશમાં એને સમજાવે કે કોઈ વાત કરે કે આમ કરે તેમ કરે લે અત્યારે પપ્પાજી એક વાક્ય બોલે કે હી સો મચ અવેકન સોલ કે આઈ ટોક ટુ હી સોલ ને હી ટોક્સ ટુ માય સોલ એટલે કે વર્ડ્સ આર વેરી મચ હર્ડલિંગ ટુ બોથ ઓફ અસ આઈ એમ ટ્રાન્સમિટિંગ માય વેવ્સ ટુ હિમ અને હી ઇઝ જસ્ટ એક્સેપ્ટિંગ ઇટ અન્ડરસ્ટેન્ડિંગ ઇટ બ્રહ્મ જ્ઞાનમાં શબ્દોની જરૂર જ નથી હોતી જ્યાં સુધી તમારો આત્મા ચેતના જાગ્રત ના થઈ હોય ત્યાં સુધી શબ્દનો આધાર રાખવો પડે છે શબ્દથી સમજાવવું પડે છે પણ બ્રહ્મનો પ્રવાહ એવો જ હોય જો તમે નીરવ થઈને ખાલી મૂર્તિમાં રસબસ રહો તો તમે પણ રિસીવ કરી શકો એમ પણ તારા મનમાં એટલું ચાલતું હોય કે કેમ નથી આમ કરતા હવે આમ કરીએ હવે આમ કરવું જોઈએ આ કરવું સારું આવ્યા છે તો એમનું આમ કરીએ પણ કે આપણે સ્પેક્ટેટર તરીકે સિચ્યુએશનને એક્સેપ્ટ કરવી જોઈએ કોઈ બી સત્પુરુષ પાસેનો જે કંઈ બિનાઓ બની રહી હોય જે કંઈ દ્રશ્યમાન આપણને થઈ રહ્યું હોય જેમાં આપણી બુદ્ધિ સમજતી નથી હોતી સ્વીકારતી નથી હોતી ત્યારે ખાલી દર્શન કરીએ અને આમાંથી મારે શું શીખવાનું છે ને મારે એમાંથી શું સમજવાનું છે એના માટેથી આપણે ન્યુટ્રલ રહેવાની બહુ જરૂર પડે દિનકરભાઈ પાસે જે અંદરનું જ્ઞાન છે જે સમજણ છે અંદરનું એ આપણે બધાએ રિસીવ કરવા જ આટલો બધો ભીડો વેઠીએ છીએ અત્યારે શુક્રવારે બધા જોબ કરીને આવ્યા કેટલા બધા આવ્યા આજે તો શનિવારે પાછી વચનામૃતની સભા રવિવારે પાછી મહાપૂજા કોઈને ઘરનું કામ ઓફિસનો થાક આ તે કેટલું બધું હોય જ્યારે જોઈએ ત્યારે બધાને નવો ઉત્સાહ ને નવો ભાવ ને નવી દોડા ને નવું મેનેજમેન્ટ નવી રસોઈ અને ટાઈમ કીપિંગ પાછું પાછું સ પહેલાં જમવાનું પછી સભા અને એટલી તમ એમનામાં છે બધી ધીરજ જાણે બધામાં આવી ગઈ હોય કે ઘરે જઈને કેટલું બધું કામ હોય અત્યારે તો બધા વર્ક કરતા હોય એટલે ઘર સાફ કરવાનું કપડાં ધોવાના જે કંઈ પેન્ડિંગ વર્ક હોય બધું બે દિવસમાં જ કરવાનું ને પણ ખરેખર જે લગ્ન લાગી છે એક તો એમનું દર્શન આપણને એવું દિવ્ય મનાઈ જાય કે ખરેખર કાકાજીનો પ્રકાશ બનીને એ જીવે છે એમની પાસે જે જ્ઞાન છે એમનું પોતાનું નથી એ અનાદિકાળથી જે અક્ષર જ્ઞાન છે એ એમનામાં ઉદય થઈ ગયું છે જ્યારે જેવી જરૂરિયાત એક શબ્દ આપ્યો હોય બે શબ્દ આપ્યા હોય જે કંઈ આપણને એમણે પોતાના આપણા પોતાના માટે જે કંઈ વચન આપ્યા હોય એટલું જ આપણા માટે ઇનફ હોય છે પણ ભેગા કરીને એમને સમસ્રદ્ભાવને એકતાથી જીવતા શીખવાડવું છે અન્યો ને સુરત ભાવ જગાડવો છે આપણે બધા એક પરિવારના એવી એક ભાવના જગાડવી છે એકના સુખે સુખી એકના દુઃખે દુઃખી એવું અંતરમાં એકતા બનાવી છે ખરેખર અહીંનો સમાજ જ્યાં જઈએ ત્યાં એક આધ્યાત્મિક પ્રગતિ નિત્ય પ્રત્યે બધાની થઈ રહી છે હું સત્સંગમાં આવી જૈન કુટુંબમાં જન્મેલી એમાં પાછું દિગંબર જૈન ને દસ વર્ષ હોસ્ટેલમાં રહીને મારું ભણવાનું ટેન્યુઅર પૂરું થયું તેને જસ્ટ ઇમિજિયેટલી મારું બધું બિસ્તરા પોટલા જે કંઈ હતું હોસ્ટેલની રૂમ ખાલી કરીને સીધી ગુણાતી જ્યોતની રૂમમાં આવી ગઈ આવીને શું આવડતું હોય દસ વર્ષ લેડીઝ હોસ્ટેલમાં રહી એને ચોવીસે કલાક થોથા જ વાંચ્યા ઓનલી બુક્સ ચોપડા જ વાંચ્યા ને માણસો બીમારીઓ બીમારીઓથી અને આવીને પછી પપ્પાજીની સેવા બાની સેવા કંઈ ખબર જ ના આપણે આવડે પણ નહીં પણ એક જવાબદારી એમણે આપી એમણે શીખવ્યું ને એમણે પોતે ટોલરેટ કર્યું આ બહુ અગત્યની વસ્તુ છે કારણ કે સેવામાં હું હોઉં એટલે કેટલું બધું એમને મને શીખવાડવું પડે કે જો આમ નહીં ને આમ ને આમ નહીં ના પછી એ પોતે ચલાવી લે ને આપણને ખ્યાલ પણ ના આવે કે આપણું બધું ચલાવી લે છે આપણે એમાંનું એમનું ગમતામાંનું કાંઈ નથી કરતા પણ ધીમે ધીમે આપણને ટ્રેન કરે છે એ જે ઉપકાર સોનાબા હંમેશા મને બેસાડે જ થોડા દિવસ થાય ને એટલે એમના આમ પગે લાગવા જવું એટલે કે બેસ તને ખબર છે તું કોની સેવા કરે છે એટલું બધું કે તારા માથે બહુ મોટી જવાબદારી છે મેં કીધું મારી ક્યાં છે હું તો આમ કરું છું જઈને આવું છું મને કંઈ ખબર જ નથી કારણ કે સ્વામિનારાયણ સત્સંગ શું ગુણાતી સમાજ શું તો કાંઈ કશી જ ખબર નહીં શાંતિભાઈ સાહેબ બે હરખા જ લાગે વર્ષો સુધી આપણા બધા ભાઈઓના મોડા બી કોઈને ઓળખીએ જ નહીં એટલે પણ બાએ જે જ્ઞાન આપ્યું બાએ જે પોતે પ્રેમથી સમજાવ્યું કે આ પુરુષ સામાન્ય નથી આ સેવા સામાન્ય નથી આ તને ખપ નથી પણ તને સામેથી એ લોકોએ ગરજુ બનીને સેવા આપી છે તારા પોતાની પ્રગતિ માટે એ જ કૃપા કરીને બધું શીખવાડે છે ને એ જ કૃપા કરીને આગળ લઈ જાય છે ધીમે ધીમે પપ્પાજી એક ખુમારી રાખતા શીખવાડ્યું એટીમાં યુનિવર્સિટી હેલ્થ સેન્ટરમાં મારે જોબ કરવાની હતી જસ્ટ એમબીબીએસની જોબ મારે જોઈતી નથી પણ એ બધું તો ફાલ્ગુની કહ્યું પણ ભગવાનની મરજીથી પપ્પાજીને પૂછીને ઇન્ટરવ્યૂમાં જતી હતી જુલાઈમાં મારે ઇંગ્લેન્ડ પપ્પાજી સાથે સેવામાં જવાનું હતું મારો ઇન્ટરવ્યૂ એપ્રિલ કે મેમાં હતો મારા વિઝા આવી ગયા હતા બધું ફાઇનલ થતું હતું ને મારે પછી જુલાઈથી જોબ ચાલુ કરવાની હતી ઇન્ટરવ્યૂ દસ ડૉક્ટરોની પેનલ સિનિયર ડૉક્ટર્સને યુનિવર્સિટીના બધા ને બધા મોટા માણસોની વચ્ચે હતી એટલે હું જતી હતી તો પપ્પાજી આપ ઇંગ્લેન્ડ જવાનું છે ને તો હું ઇન્ટરવ્યૂમાં જાઉં છું બે કેમનું થશે કે તારે કહી દેવાનું હું ઇંગ્લેન્ડ જવાની છું તમારે મને જોબમાં રાખવી હોય તો રાખો મારી શરતે ને તમારી ગરજે હું આ જોબ કરીશ શરમ ના આવે આપણને આપણી એક બી પ્રોફેશનલી બી આપણી એક કરિયર હોય ને આપણું સ્ટાન્ડર્ડ હોય ને તો કે તને એ લોકો આપી દે તો તારે કહી દેવાનું કે આઈ એલ જોઈન ઓન ઓક્ટોબર તો તમારે આપવી તો આપો ના આપવી તો ના આપો રિયલી મેં એવી વાત કરી એ લોકો આ તો બારું હજી તો હું એસીમાં તો જ્યોતમાં આવી મને કાંઈ ખબર જ નથી આ બધી વાતની તો એ લોકો એક્સેપ્ટેડ કે હા ચાર મહિના અમે કોઈને રાખીશું તમે ઓક્ટોબરમાં આવો ને એટલે નેક્સ્ટ ડે જોઈન કરજો ખુમારીથી જીવો નડિયાદ આપણી બ્રાન્ચ હતી ને તો પપ્પાજી દર શુક્રવારે બરાબર જ્યાં હોસ્પિટલના અવર્સ સિવાયના અવર્ષમાં બપોરે સાડા અગિયાર કે બારે મારે બસમાં જવાનું ત્યાં આપણા મંડળના પેશન્ટોને આજુબાજુના જેટલા આપણા બધા હોય એ બધાને તપાસવાના પછી મારે પાંચ વાગે આવી જવાનું પાંચ વાગે મારે પછી આ ઓફિસમાં જવાનું એમ એટલે ત્યારે બધી બસમાં જઈએ ને બસ સ્ટેન્ડ પર ઊભા રહીએ પછી બસ મળે એટલે ત્યાં આપણા એક હરિભક્તના ઘરમાં મારી એક રૂમ જેવું કરેલું કન્સલ્ટિંગ રૂમ જેવું ત્યાં મારે તપાસવાના આણંદ બસમાં આવીએ પછી પછી પેલી એસટી બસમાં નડિયાદ જતી બસની લાહે લાઇનમાં ઊભા રહી પેલા ઇન્ડિયામાં તો કેવું લાઈન જેવું તો હોય નહીં બધા ધક્કા મારીને ચડવાનું મારા હા ના ના પણ આપણા જેવા તો રહી જ જાય બધા ચડી જાય પછી તો એક બસ ગઈ બે ગઈ ત્રણ ગઈ પછી ક્યાંય મને તો મળે જ નહીં ને મને તો બે વાગી ગયા ત્યારે તો ફોન નહીં મોબાઈલ નહીં કાંઈ નહીં મેં તો હવે નડિયાદ જવું તો મારે તો પાંચ વાગે તો પાછું જોઈન કરવાનું છે એટલે હું પાછી જોતમાં આવી પછી એક દિવસ તો આવું એક અઠવાડિયું થયું પછી મેં પપ્પાજીને કંઈ વાત ના કરી બીજું અઠવાડિયું થયું પછી પપ્પાજી કહે ત્રીજી અઠવાડિયે મેં કીધું જો પપ્પાજી આવું થાય છે બે અઠવાડિયેથી હું નડિયાદ નથી જઈ શક્યા કે આપણી પાસે બી ત્યારે કોઈ વ્હીકલ નહોતા કે આપણને કોઈ વેહીકલથી જવાય તો મને કહેજો તું ઘરેથી નીકળે ને એટલે તારે પ બાપાને કહી દેવાનું મહારાજને કે નડીએ તારી સેવા કરવા જાઉં છું જો બસ ખાલી લાવે તો હું જઈશ નહીં લાવે તો હું પાછી આવીશ તારે સેવા કરાવી છે ખરેખર પપ્પાજી આવી ખુમારીથી જીવતા શીખવાડ્યું કે આપણે ભગવાનની સેવા નિષ્કામ ભાવે તમે કરો છો ભગવાન ગરજુ થશે ભગવાન તમને સહાય કરશે પછી તો કંઈ ને કંઈ કંઈ ને કંઈ બને ને મને બસ મળી જ જાય બસ મળી જ જાય ને જે દિવસ ન મળે ત્યારે હું કહું કે આજે મારી જરૂર નહીં હોય ને પછી બીજા વીકે જાઉં ને ત્યારે મને કે હા આજે કોઈ પેશન્ટ નતા બેન સારું થયું તમને ના આવ્યા તો ધીસ સાચી વાત છે આપણા બધામાં એવી ખુમારીની ખૂબ જરૂર છે પણ આપણે નિષ્કામ ભાવનો એક ભાવના સંકલ્પ કોઈ પણ નાની મોટી સેવા કરીએ કોઈ પણ નાની મોટી ભક્તિ કરીએ કોઈ પણ આપણું વર્ક કરીએ આપણી પાસે એવા મહારાજ છે પ્રત્યક્ષ મહારાજ છે માણસના દેહમાં મહારાજ છે અત્યારે રામ ભગવાન હતા એ આકાશમાં બેઠા છે મન ક્યાં ધારણ કર્યું હતું અને એમણે એવા એમના જેવાને જેવા ક્યાં કોઈ તૈયાર કર્યા અને એમના સમામાં એમને ભગવાન માનીને એમના થઈને જીવનારા કેટલા એક હનુમાન ગણીએ લક્ષ્મણ ગણીએ ભરત ગણીએ બીજા કેટલા હતા એવું કૃષ્ણ ભગવાન કેટલા એને ભગવાન માનનારા હતા બધા માનતા હતા પણ એના થઈને જીવનારા કેટલા હતા ને એને સાધુ એવા પોતાના જેવા કેટલા તૈયાર કરે તો સ્વામિનારાયણ ભગવાને પૃથ્વી પર આવીને એવું જબરજસ્ત કામ કર્યું રામાનંદ સ્વામીના પાંચસો સાધુઓને એમણે પોતે પ્રતીતિ કરાવી કે હું તમારો ભગવાન છું બહુ અઘરું કામ હતું અત્યારે કાકાજી પ્રગટ નથી પણ દિનકરભાઈનો એ ભીડો છે પોતે એવું કહેશે નહીં કે એમનામાં એ કાકાજી સ્વરૂપ છે કે કાકાજી એમનામાં છે પણ જે ખરેખર મહારાજે જે ભીડો વેઠ્યો અને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું અત્યારે આપણને એવી તક મળી છે કે જોગી મહારાજનું જ સ્વરૂપ કાકાજીનું જ સ્વરૂપ પપ્પાજીનું જ સ્વરૂપ આપણને અહીંયા પૃથ્વી પર આપણા બધાના રૂપાંતર માટે એક આધારરૂપ બનીને ગાઈડન્સ આપે એવી રીતે દિનકરભાઈ મળ્યા છે જન્મ જન્મદિવસ હશે ત્યારે નહીં હોય એટલે હું એમના ગુણ ગાઈ લઉં તે દિવસે મારું પ્રવચન પછી મૂકજો એ સ્વામીને અમે હું મને બધું નવરી હોત ને વાંચતી હોઉં અત્યારે તો પપ્પાજી સાથે પાંચ વર્ષથી હું કંઈક કંઈક બધો અભ્યાસ કરતી હોઉં હમણાં પ્રમુખ સ્વામી મહારાજનું જીવનચરિત્ર જૂનું લઈને વાંચતી હતી આપણો બહુ જાણીતો ગુજરાતી લેખક છું ભૂલી ગઈ નામ હા કિશોરલાલ મસરૂવાળા એટલે એમણે લખ્યું છે તો પ્રીફેસ લખ્યું હતું કે મને એમનું જીવનચરિત્ર લખવાનું સંસ્થામાંથી કહેવાનું આવ્યું ને મેં એટલો બધો વિચાર કર્યો એમને મળ્યો જીવનચરિત્રનો અભ્યાસ કર્યો તો કે એમના જીવનચરિત્રમાં ક્યાંય કોઈ મુશ્કેલી જ નથી આવી ક્યાંય કોઈ હરડલ જ નથી આવ્યા ક્યાંય બધું જન્મ્યા બાળપણથી જ એવા ગુણ હતા પછી શાસ્ત્રી જ મારે મળ્યા સાધુ કરી પોતાની સાથે રાખ્યા દીક્ષા આપી દીધી શાલ ઓડાડી દીધી ધર્મધુરા આપી દીધી યોગીજી મહારાજનો સાથ આપી દીધો કે એમનું કામ બધું ચાલ્યા જ કરે એટલું બધું એમને આમ સહજ ભાવે એટલે કે એટલું એ કરીને આવ્યા હશે કે જેમાં એમને એફર્ટ ના કરવા પડ્યા પણ જ્યારે યોગીજી મહારાજ ધામમાં ગયા અને યોગીજી મહારાજના બનાવેલા બધા જ સાધુને જ્યારે યોગીજી મહારાજની ખોટ લાગી પણ પ્રમુખ સ્વામી એવું પોતે એવું ના કહી શકે કે મારામાં યોગીજી મહારાજ છે કે હું જ યોગીજી મહારાજ છું ને એમણે પોતે એવું પોતાનું કલેવર વર્તીને સામાજીવના દિલ જીતીને સામાજીવને એવો પ્રેમ આપીને એવો અનુભવ કરાવીને યોગીજી મહારાજનું સ્થાન ખસેડ્યા વગર યોગીજી મહારાજને મુખ્ય રાખીને એ સાધુઓને સેવ્યા એ જે ડિફિકલ્ટ ટાસ્ક કે એ મેં જોયું ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ અઘરામ અઘરું કાર્ય હતું કારણ કે ભણેલા ગણેલા ને જીવથી જોડાયેલા સાધુઓને આધાર આપી એમનો ગુરુ ગુરુ નહીં પણ એમનો મિત્ર બનીને એમણે કાર્ય કર્યું એવું આજે જેટલા કાકાજીના સંબંધવાળા છે એ બધાના એ મિત્ર છે જેને મોટા પુરુષનો સંબંધ છે બધા સાથે દાસ ભાવે મિત્ર ભાવે રહે છે ને જે એમને માને છે એમની પાસે દિનકરભાઈ ખરેખર એવા સત્પુરુષ તરીકે વર્તે છે અમે બધા શિબિરમાં ગયા ને મેં આ બધાને જે એમની વાત કરી તમે પ્રાર્થના કરી હોય ને ભગવાન પ્રગટ થયો અને તમારું કામ કરી હોય ખરેખર આ બહુ અગત્યની વસ્તુ છે દિનકરભાઈ તો આપણા માટે ધૂન કરે જ પેલા પદ્માબેન હતા ને સીએમ તો કે દોઢ કલાક અમે કોન્ફરન્સમાં ધૂન કરી એમના છોકરા માટે એટલે ને એ લોકો અહીંયા ધૂન કરે એમનું ઘર અહીંયા છે ને મિલવોકીમાં છોકરો ત્યાં હતો એટલાન્ટા અને દિનકરભાઈ અહીંયા દોઢ કલાક ધૂન હું તો બધી વાત સાંભળીને ઘરે સુતી તો બધું યાદ કરી મેં કીધું કે હું કહું ભાઈ તુંય ધૂન કર ને હું ધૂન કરીશ હા બેટા સરસ થઈ જશે પછી આપણે એકાદ બાળા કરીને સોંપી દે કે ભાઈ હવે તું કરી લેજે ગેપ તો રખાય નહિ એક વાર નહી બે કે ત્રણ વાર પદમામે મને વાત દાખલો આપીને સમજાવી સાહેબ શોકડ રાતના સાડા અગિયાર વાગે જોબ કરવાની ભક્તોના સુરત બનવાનું સુરત તો આત્માથી બનાય ને પણ એના માટે થઈને કે દોઢ કલાક ધૂન કરવી પડે એમને તો એક એક સંકલ્પ કરે તોય બધું થઈ જાય કેમ દોઢ કલાક એમણે ધૂન કરી હશે હું બધું વિચારતી હતી કે પહેલાંને દોઢ કલાકની તો ધૂન થાત નહીં પ્લસ એને ધૂનનો મહિમા સમજાત નહીં પણ દિનકરભાઈ કરે છે ને એટલે એનાથી મૂકાત નહીં બીજી વસ્તુ કે સ્વામિનારાયણ મંત્રનું બળ બહુ મોટું છે એમાં જ્યારે પ્રત્યક્ષ મૂર્તિની સ્મૃતિ સાથે સ્વામિનારાયણ મંત્રનું જ્યારે જાપ કરીએ ત્યારે ખરેખર એનું અનંત ગણું ફળ પરિણામ આવે છે અનંત ચમત્કારો થાય છે અને એ આટલી ધીરજ અને આટલું બધું ભાવ અને આટલી બધી ભક્તિ તો મને તો એમ લાગે છે કે ઇમ્પોસિબલ બે ધક્કા ખાઈ નાખીએ ને બે સલાહ આપી દઈએ ને બે બે જણને સોંપી દઈએ એમ પણ દોઢ કલાક ફોન ઉપર એક સરખી ધૂન કરવી એટલે આ તો એકનો દાખલો છે તો અનંત માટે એમણે એવું કર્યું છે એટલે ખરેખર સત્સંગ જે આપણો જીવતો છે જાગ્રત છે એ નિત્ય પ્રત્યે અંતરમાં એવું રહે છે કે આવા મોટા પુરુષો જે ભીડો વેઠે છે એનું ફળ એમને તો મળે જ છે પણ એનું ફળ એમને આપણને આપવું છે એટલે આપણને નાની મોટી સેવા આપે છે એટલા એ બધી સભાઓને શિબિરોને જમો ને જમાડો ને ઉત્સવોને શિબિરો ને અહીંયા જવું ને અહીંયા જવું ને અહીં લઈ જવું ને કેટલું બધું ચિંતવન થાય મુક્તોનું અને આપણું ધાર્યું ના થાય આપણું ગમતું ના થાય ત્યારે આપણને કહ્યું હોય કે જો બેટા અત્યારે આપણે ધૂન કરવી અને ત્યારે આપણે ધૂન કરીએ તો ગુરુ કેટલા રાજી થાય ન મુકાય તેવા સ્વભાવ ન મૂક ન જીતાય તો આપણે જીતી જવાય પપ્પાજીની સાથે રહીને જ્યોતિબેન દીદી બધા સાથે રહીને એ વસ્તુની તો આપણને ખબર જ પડી છે કે આ બધા અંતરિયામી છે સર્વોપરી ભાવે વિચરતા હોવા છતાં પણ જે દાસત્વ ભક્તિ કે હું કાંઈ નથી અને બધું જે કાંઈ છે પપ્પાજી છેક છેલ્લા શ્વાસ સુધી આ ગુણાતી જ બાપાએ બાંધી બાપાએ તમને ભગવા વસ્ત્રો આપ્યા બાપાએ તમારા માટે સંકલ્પ કર્યો છે બાપાએ તમને અહીંયા વ્રતધારી બહેનો તરીકે ભેગા કર્યા છે કોઈ દિવસ એવી વાત નથી કરી કે આ અમે કામ કર્યું છે કે અમારાથી થયું છે હવે એ વસ્તુ એક નાનું કામ પણ જો મેં કર્યું હોય તો મને એની વસ્તુનું સતત અનુસંધાન રહે ને જેમાં જો કોકનું નામ એમાં આવી ગયું કે આણે કર્યું કેમ મેં કરી છે ને પાછું ક્યાં આનું નામ આવી ગયું એમ લખવાનું જ્યોતિબેન દીદી દેવીબેન બા બેન ને બીજા ત્રીસ સદગુરોને અમારે દર વર્ષે બધાના પ્રાગટ્ય દિન નહીં પણ એમના ડિવાઇન ડેવ ઉજવવાના ને ઉજવાય ને શું આમ સભા થાય એને ભજનો થાય બધું એટલું બધું થાય પછી અમારે ત્યાં પેલા એક લેખક હતા પ્રમુખ સ્વામીમાં બહુ સરસ પુસ્તકો લખતા નાનુભાઈ દવે એ એમના ભત્રીજે છે ને વિદ્યાનગરમાં રહેતા હતા ને એ એકચલી પ્રમુખ સ્વામી સાહીબાગના મંદિરમાં રહીને સ્વામિનારાયણ ધર્મના બહુ જ પુસ્તકો લખતા પછી એમના ભત્રીજો વિદ્યાનગરમાં રહેતો હતો એટલે એક એક વીક માટે એના ઘરે આવ્યા હશે એટલે ત્યાં સાહીબાગ રહીને એમને ખ્યાલ આવ્યો હતો કે આવી કોઈ ગુણાતી જો સંસ્થા છે કે જે વિમુખ થયેલા છે ને એ બધું જેણે સાંભળ્યું હોય પણ ત્યાંથી તો એમને કંઈ આવવા ના દે ને કંઈ જાણવા ના દે એટલે એમને ગાંધીવાદી એકદમ પ્રખર અને એકદમ ઇન્ટેલિજન્ટ બહુ જ ઇન્ટેલિજન્ટ પણ એને સંભળાય કાંઈ નહીં લખે એટલે એટલું બધું લખે પછી એમના દીક ભત્રીજાને કહું કે અહીંયા કંઈ છે ગુણાતી કે એવું કંઈ તો છે ને યુનિવર્સિટીમાં જોબ કરતો હતો એણે કહું કે હા એટલે કે મારા એક સાથે ક્લાસ ટ્યુટર છે શાંતિભાઈ કે હર્ષદભાઈ એ લોકો જાય છે ને પપ્પાજી નામ છે ને એ ગુણાતી જ્યોત મંદિર છે તો કે મારે જવું છે તો એણે કંઈ ટાઈમ લીધો અને પપ્પાજીને સવારે છ વાગે ધ્યાનમાં બેસે છે જ્યોતના મંદિરમાં એટલે પછી એક એક હું કાલે આવીશ એટલે પપ્પાજી તો એઝ યુઝઅલ ગયા ને પોતે પોતાનું ધ્યાન કરતા હતા અને એ ભાઈ આવીને બેઠા આપણે પપ્પાજી અડધો કલાક ધ્યાન કરે એ ધ્યાન એવું હોય કે એમની શરીરની એક પણ આમ એક પણ મુમેન્ટ થાય નહીં આંખની પલક પણ ના હાલે કે પગ દુખી ગયો હોય જ હાલે કમર હાલીએ કાંઈ નહીં આપણને એમ થાય કે જાણે આમ મૂર્તિ જ છે આમ બોડી જ છે જાણે ફિઝિકલ છે પણ લાઈવ નથી એવું સ્ટ્રોંગ પપ્પાજી ધ્યાન કરે ટટ્ટર બેઠા હોય ને આમ બેસે ધ્યાન કરવા તો વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ હી જસ્ટ ગો અબાવ ધીસ વર્લ્ડ એવું આપણને બધાને લાગે ને મોઢા પર એટલું બધું આનંદ એટલું બધું તેજ એટલું બધું સ્મિત આપણને દર્શન થાય એનો લાભો બધા ભાઈઓને રોજ મળતો એટલે તે દિવસે નાનુભાઈ દવે ઇઝ અરાઉન્ડ સેવન્ટી ફાઈવ કેવું એ ભાઈ આમ મંદિરમાં દાખલ થયા ને એમણે મંદિરના હોલમાં પપ્પાજીને સામે બેઠેલા જોયા પપ્પાજીની તો આંખ બંધ હતી ધ્યાન કરતા હતા હું તો જે બ્રહ્મ તત્વને હું જાણવા માંગતો હતો એ આ પુરુષ છે સીધું એને મનાઈ ગયું વર્ષોથી એ સાંઈબાગ મંદિરમાં વર્ષોથી એણે આ બધું તપ કરેલું મંદિરમાં બધાના દર્શન કરતો હશે બધું સોનાબાનું એટી ટુમાં ઉજવ્યું ને ત્યારે સોનાબાની ત્રણ પુસ્તકો એમણે લખી છે પછી પપ્પાજીનું એમણે લખ્યું એક દિવસ આવું બધું બહેનોનો ઉત્સવ ચાલતો હશે તો એમણે કહ્યું કે આવું જ્યોતમાં તમે ચલાવશો તો બધાને બહુ અભિમાન ચડી જશે એટલે છે ને એ પોતે બોલે પણ આપણે બોલીએ તો આપણે લખી નાખવું પડે ને કારણ કે એ તો સાંભળે નહીં એટલે મને મળવા આવે એટલે એક કલાક બેસે બે કલાક બેસે એટલે જે કહે એટલે પછી મારે જવાબ લખીને આપવાનો એટલે પાછા એ બોલે પાછું મારે લખીને આપવાનો તે કે કે હું પપ્પાજીને કહીશ કે આવા જન્મદિવસ ઉજવીને તમે સાધકોની મતી બગાડો છો સાધકોને ખોટા રસ્તે ચડાવો છો ને એને પોતાને અભિમાન થાય કે મેં કેવું બધું કર્યું ને હું કેટલું બધું કરું છું ને કેટલું બધું કરી લીધું છે એમ તેનો પ્રોગ્રેસ અટકશે ઇન ઇન હિઝ વે ઇઝ રાઇટ મને બી વાત સાચી લાગી પછી મેં કીધું આપણે પપ્પાજી સાથે બેસીશું ને હું પછી આપણે તમારી મીટિંગ કરાવી આપીશ પછી એકાદ અઠવાડિયા પછી પપ્પાજી સાથે વાત કરી ત્યારે પપ્પાજી એમને સમજાવ્યું કે સ્વામીની પહેલાં પ્રકરણની પહેલી વાત ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી એનાથી જીવ ભ્રમરૂપ થઈ જાય છે કાંઈ દાકડો ન મળે હવે પપ્પાજી બોલે ને ઓલો તો સાંભળે જ નહીં મારે લખવાનું પાછો ઓલો બોલે એટલે પાછું મારે પપ્પાજી બોલે એટલે લખવાનું એક કલાક મીટિંગ ચાલે એમાં પપ્પાજી એને એવું કહ્યું કે કાંઈ કરવાનું નથી ભલે ને એ જેના ગુણ ગાય છે એને તો અંદરમાં ખબર જ છે અને એને ભગવાન ખબર પાડશે જ પોતે ક્યાં અટકીને ઊભો છે પણ જે બીજા છે એનો જે ગુણ લેશે એનો જે મહિમા હશે એ જ્યાં અટકીને ઊભો હશે એને ત્યાંથી પોતાને આગળ જવાનું બળ મળશે જે આપણું પાત્ર છે સાથે જેની સાથે આપણને બહુ બનતું નથી કે જેની સાથે આપણને એમ થાય છે કે આ અંગ બરાબર નથી આવું ન કરવું જોઈએ આ કરવું જોઈએ આ સારું આ ખોટું એની જ વાણી લેવાની ને એની સ્પીચ લેવાની ને એ જ જ્યારે ખુલ્લા દિલે લે સાચા ભાવથી જ્યારે મહિમા ગાશે તેને અંદરથી એ જે અંતરાય છે એ વ્યક્તિ સાથેને છૂટી જશે તો સાચો નિર્દોષ ભાવ દ્રઢ થશે એટલે મહિમા ગાવાનો ને સાંભળવાનો અને આપણે તો કેવા છીએ પાછા પપ્પાજી એવું કીધું કે કોઈનો સારો ગુણ હોય આપણને ખબર બી પડે તો કે સેલું એ પ્રથી ટોલરેટ ના થાય ને આપણે એમ જ જોઈએ કે પણ આ ખોટું છે ને આટલું તો ખોટું છે ને આટલું પણ જે એક સારો ગુણ છે એનો તો તમે ગાયા કરો નવ્વાણું જે નથી ગુણ તમને એ જ દેખાયા કરે છે અને ભગવાનને આપણા સત્પુરુષની એક આપણા માટેની એક દિવ્ય દ્રષ્ટિ છે જે આપણને એમ થાય કે આપણો એક જ ગુણ ગાયા કરે નવ્વાણુંની એમને ખબર છે જે નેગેટિવ છે આપણી એના સામે જોતા જ નથી એ દયાની દ્રષ્ટિ રાખે છે એના માટે ભજન કરે છે એના માટે સેવા એ આપે છે આપણને સામેથી પછી એ તનની સેવા હોય મનની હોય ધનની હોય આત્માની હોય પણ એવી સેવા આપીને આપણા અંતરમાંથી જે ન જીતા એવા દેવતાઓ જીતાઈ જાય છે અને એવી રીતે મહિમાથી ગુણ ગાઈએ તો આપણી અંતરમાં જે એકબીજા મુક્તો પ્રત્યે જે થોડો ઘણો પણ ઓરો ભાવ હોય થોડો ઘણો પણ કંઈ પણ એવું આપણે એક્સેપ્ટેબલ ના હોય એ તો એમ જ હોય ને તો એવું જ કરશે બરાબર છે મને ખબર છે જે કંઈ આપણે પણ મોટા પુરુષ જ્યારે આવું ઉજવતા હોય ત્યારે પપ્પાજીએ સમજાવી દો કે જીવ એ સિવાય કોઈ ભ્રમરૂપ થતો જ નથી કારણ કે કોઈને કોઈના ગુણ જોવા જ નથી કોઈને કોઈના ગુણ દેખાતા જ નથી કોઈના કોઈને ગુણ મનાતા જ નથી આ તો આપણો સત્સંગ એવો છે આપણા ગુરુ એવા છે કે કાકાને પપ્પાએ પોતાની હાથ નીચેના બધાને પોતાના પ્લેટફોર્મ પર બેસાડ્યા કાકા પપ્પાને બા એનો આખો સમાજ વિમુખ થયા આ ત્રણ પછી આવ્યા સાહેબ સ્વામીજી અક્ષરવિહારી સ્વામીજી પણ એમને પોતાની સાથે બેસાડ્યા અને બધાને એવું રેકગ્નાઇઝ કરાવ્યું કે આ યોગી સ્વરૂપ છે આ પ્રભુ સ્વરૂપ છે એ કેટલી મોટી વાત છે પોતાના હોવા છતાં પણ અત્યારે એલિઝાબેથ કંઈ પોતે છે એકાણું વર્ષની થઈ પણ કંઈ કોઈ નિમે જ પણ તો હતા ત્યારે જ પપ્પાજીએ સાહેબને કીધું કે સાહેબ ભગવાનનું સ્વરૂપ છે ને બધા એને માનો ને એને ટોટલી એનું કામ સોંપ્યું એવું દિનકરભાઈ પાસે પપ્પાજી અહીંયા આવે તો એમ જ કહે કે દિનકરભાઈ કાકાજી સ્વરૂપ છે પપ્પાજી દિલ્હી જાય તો મુકુંદજી સ્વામી કાકાજી સ્વરૂપ છે પવાઈ જાય ભરતભાઈ વશીભાઈ કાકાજી સ્વરૂપ છે એવું સાચા દિલથી પપ્પાજી એવું બોલતા હતા તો સાંભળનારને એ વસ્તુ મનાતી હતી અને પપ્પાજી એવું માનતા હતા અને પપ્પાજી બધા માટે એવું ભજન કરતા હતા કે ખરેખર આપણે જે સતયુગ છે એ એકબીજાની હૂંફે હૂંફે એકબીજાના સાથથી અત્યારે આપણને કાકા પપ્પા બાની ખોટ લાગે છતાં પણ આપણને ખોટ ના લાગે એવો આપણો સમાજ તૈયાર થઈ ગયો છે આજે ઘણીવાર એકવાર કાકાજી મને પૂછતા હતા કે ડૉક્ટર તમે બાપાના દર્શન કર્યા છે મેં તો ના મેં નથી કર્યા તો કે તમારે જેવું કોઈ કમનસીબ નથી કે બાપાના દર્શન નથી કરે એમ પછી કાકા આગળ તો કંઈ બોલાય નહીં ને આપણાથી તો મોટા પુરુષ આગળ કમનસીબ એમ પછી તો એક બે અઠવાડિયા ગયા ગયા પછી મેં ખાલી પપ્પાજીને એકવાર વાત કરી તો પપ્પાજી કંઈ કહેવું હતું ને મને બધા બાપા સ્વરૂપ તમે મળ્યા પપ્પા મળ્યા બા મળ્યા મારે બાપાના દર્શનની ક્યાં જરૂર છે એમ તો આપણે કહી દેવાનું કે એ પપ્પાજીએ આપણને શીખવાડ્યું છે કે એવું ને એવું સ્વરૂપ આપણને મળ્યું છે એવા ને એવા સ્વરૂપોનું આપણે શરણ રાખીએ અને એમના માટે એવો દિવ્યભાવ રાખીએ નિર્દોષ ભાવ રાખીએ ને દ્રઢ નિષ્ઠા રાખીએ ને ભક્તિનું ફળ ભક્તિ જ માંગીએ ખરેખર આપણે બધા જ ખૂબ ઉચ્ચ આત્માઓ છીએ ખરેખર આ સત્સંગમાં એવું તો કંઈ છે જ નહીં એક્સ્ટ્રા ઓર્ડિનરી કે આપણને ગમે એવી કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વાત પણ નથી કે આપણને એમાં રસ પડી જાય એવી કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ પ્રવૃત્તિ પણ નથી કે આપણને સંતોષ થાય કે ઓ મેં કંઈક કર્યું એમ બહુ મોટી મોટી સમાજ સેવા કરીને બહુ મોટું મોટું હોસ્પિટલો ચલાવીએ ને કેટલા બધાને રંગી દઈએ કેટલું બધું આમ બધી એક્ટિવિટી ઘણા બધા મંદિરોમાં બહુ જ ચાલતી હોય મોટી મોટી પારાયણો થાય આપણે તો ખાલી ભેગા થઈએ જમીએ આનંદ કરીએ ને આશીર્વાદ લઈએ છતાં પણ આપણને દિવ્યતા 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 અને પ્રાપ્તિનો આનંદ ને ડે બાય ડે આપણી પ્રગતિ થતી જ હોય એવું આપણને પોતાને પણ અનુભવ થાય છે મૂંઝવણ વિક્ષેપ અભાવથી આપણે બધા પર જતા જઈએ છીએ અને ભગવાનનો આધાર લઈને ભગવાનના બળે ભગવાનનું સુખ ભોગવતા થઈએ એવા આપણે બધા ચૈતન્યો છીએ આપણે કોઈ નાના નથી કોઈ આજના નથી બધાય મહારાજના સમયના હશે પણ જેની જેવી જોડાણ જેનું જેવી ડેસ્ટિની એને એવી રીતે મહારાજ લઈ આવે છે આપણા ગિરીશભાઈનો દીકરો હવે અહીંયા ક્યાંથી આવી ગયો અહીંયા બી સાધુ થયો ત્યાં પવઈમાં કેમ ના થયો આપણે બીજા અહીંયા વીને સાધુ થયો ત્યાં કેમ ના થયો બધા પ્રશ્નો આપણને ખબર છે કે શું યોજના હશે મહારાજની એમ ભગવાનનું કર્યું બધું થાય છે મારો જન્મદિવસ નહોતો ઉજવો અને મેં એટલે બાવીસમીની ટિકિટ મારી કરાવી દીધી હતી કે હું ત્યાં ભાગી જઉં કેનેડા જવાની છું તો એટલે કોઈને ખબર ના હોય ને ત્રેવીસમી પહોંચી જઈશ એટલે વિદ્યાનગરથી ભાગી અને શિકાગોથી ભાગી કેનેડામાં તો કોઈને બહુ ખબર ના હોય એટલે મંડળે કે એવું બહુ મોટું નથી એટલે કાંઈ એવું બધું સેલિબ્રેશનનો કંઈ પ્રશ્ન ન થાય પણ પકડી ગઈ હું પકડનારા પકડનારા અમારા ભાઈ બેઠા છે અને એમનામાં જેટલા ગુણ છે ને એમાં એક એક ગુણ મારામાં નથી લાજે તો મારે એ જ પ્રાર્થના કરવી છે એ આધ્યાત્મિક સમતાભરી નિર્દોષ બુદ્ધિ સૌમાં સર્વપળે નિર્દોષ બુદ્ધિ રહે કે બરાબર છે કંઈ બુદ્ધિ બંધ કરી દેવાની એવું નહીં પપ્પાજી એમ કે આધ્યાત્મિક સમતાભરી નિર્દોષ તમે એમાંથી કોઈક આધ્યાત્મિક દ્રષ્ટિ શોધી કાઢો કે નિર્દોષ છે બુદ્ધિ બંધ કરી દે માની લો એવું નહીં કંઈક એવી દ્રષ્ટિ આપણામાં આવી જાય કે જેમાં આપણને નિર્દોષ મનાય અનુભવાય સમજાય એ આધ્યાત્મિક દ્રષ્ટિ નિર્દોષ બુદ્ધિ ખરેખર દિનકરભાઈમાં અઢળક છે બીજું તો ઘણું બધું અઢળક હશે હમણાં એમની પેલી ગાડીની વાત સાંભળી મેં કાર ચલાવવાની વાત સાંભળી બધાને તો ખબર જ હશે તમને બધાને હજી મને તો આ જન્મમાં તો હું તો નહીં કરું એમ આપણને એમાં કઈ ઇન્ટરેસ્ટ જ ના પડે ને વી ડોન્ટ એફોર્ડ ટુ ડૂ દેટ એ તો એ જ કરી શકે ને એમને કરવું છે તો કરે લેઠીમ એટલે અમુક અમુક વસ્તુ તો આપણે પ્રપોઝલ જ ન મૂકવી કે આ મારે કરવું છે ને મને એવું કરાવી આપજો પણ જે સમ ભાવ એકતા અને ધીરજ રાખીને ભજન અને મારે જ બધું કરવાનું છે હું સાધુ સ્વરૂપ છું અને બધા મહારાજનું સ્વરૂપ છે બધા કાકાજીનું સ્વરૂપ છે એવું માનીને દિનકરભાઈ ભક્તિ કરે છે મારે કોઈને સમજાવવાનું કાંઈ નથી બધા સમજીને જ આવેલા છે મારા પોતાના સુખ શાંતિ આનંદ માટે મારી ભક્તિ માટે મારી ઘરજે આ બધા મુક્તોને હું જતન કરું છું ખરેખર આમે મારી લાઈફ હિસ્ટ્રી સાઠ વર્ષની થઈ ગઈ તો હું વિચાર કરું મારે આ બધા નિર્ણય લેવાના હોય કે હું આમ કરીશ પછી આમ કરીશ કે મને ક્વેશ્ચન આવીને ઊભો હોય કે તારે શું કરવું હવે આમ બે રસ્તા આવીને ઊભા રહે ને આપણને થાય ને કે રાઈટ જવું કે લેફ્ટ જવું સાઉથમાં જવું કે નોર્થમાં જવું નેવિગેટર તો કંઈ હતું નહીં પણ એવું કોઈ નિર્ણય લેવાની કંઈ તક જ ના મળી જાણે કોઈ ડેસ્ટિની કોઈક એવો સુપ્રીમ પાવર આપણને એમના ચરણો સુધી ખેંચી જ જાય છે એ એમના ચરણોમાં આપણને પહોંચાડી જ દે છે કારણ કે આપણા એમના ફેવરિટ સોલ છીએ આપણે બધા જ એમના ફેવરિટ સોલ છીએ એટલે જ આપણને આ જોગ મળ્યો છે આ સમાગમ મળ્યો છે આવી ભક્તિ કરવાની તક મળી છે મારા પણ ભાગ્યનો પાર નથી કે આવા શુભ દિવસોમાં મને તમારા બધાના દર્શન તમારા બધાની સાથે રહેવા મળ્યું બધા પાસેથી કંઈ ને કંઈ હર્ષાબેન સાથે રહ્યા તો ચોવીસ કલાક એનર્જી અને ટોટલ માસ્ટર ઓફ ઓલ અને સી હેઝ ટુ ઇન્ટરેક્ટ ઇન ઓલ એરિયાઝ ઓફ સબ્જેક્ટ એમ પછી હાઉસ હોલ્ડ હોય કે ડ્રાઇવિંગ હોય કે બેબીનો હોય કે ચાઇલ્ડ ડેવલપમેન્ટનો હોય કે ફેમિલીનો હોય ખબર નહીં થાકે જ નહીં મને એમ થાય કે હું તો આજે હવે થાકી ગઈ છું ને તો હમણાં હું હવે તમે મારા મનમાં કાલે મેં લોકો બહુ તો મેં મારા મનમાં એવો વિચાર કર્યો કે ના હવે હું જઈને સુઈ જઈશ એમ મારે હવે નથી જાગવું એમ પછી હું તો વર્ષાબેનને કહીશ કે તમે આ ફેમિલી સાથે બેસજો અમારે મોટલમાં હું ને ગયા હતા એટલે પછી હું બધું પરવારીને તો મને એમ થયું કે ના જરા જઈ આવું પછી સવારે મેલા નીકળી જવું છે હું ગઈ ત્યારે તો વર્ષાબેન એમની બધું ચાલતું હતું બાળકો સાથે મજા મસ્તી આનંદ ફેમિલી સાથે કથા વાર્તા એટલે મને એમાં ઇન્ટરેસ્ટ થઈ ગયો કે ભાઈ આ બેન આટલા બીમાર આટલી તકલીફ ના આટલું બધું જાગ્રતતાથી આ બધા સાથે ઇન્ટરેક્ટ કરે છે મારાથી ન સુવાય એમ એટલે ખરેખર એવા મુક્તો તૈયાર થઈ ગયા છે અને એ મુક્તોમાં જે મહારાજનું જે શક્તિ એ ખરેખર અકલ્પનીય છે તો એવા મુક્તોને અંતરથી નમન કરીએ એમની વાત માનીએ અને ખરેખર એટલા બધા તૈયાર થઈ ગયા છે કે હવે દિનકરભાઈ બધા પર હાથ છૂટી બલા કરી અને પોતાના ગુણ સહેજે સહેજે મને આપી દે અને આપણને બધાને આપી દે એમનો જન્મદિવસ આવે છે મારો બી જન્મદિવસ એમીનો જન્મદિવસ નારાયણનો જન્મદિવસ કેટલા બધાના જન્મદિવસ છે પપ્પાજી કે જન્મદિવસ તો ભૂલી જ જ જો જે દિવસે એમ બોલીએ ને કે જન્મદિવસ તો કે આજે પારાયણ કરો અનુપમ પાંચનું કોઈ એમ બોલે ને કે આજે પપ્પાજી એને જન્મદિવસ છે એને પ્રસાદ આપો અનુપમ પાંચનું પારાયણ કરજે આજે કોઈને કે આજે મૌન રાખજે જન્મદિવસ યાદ મરી ગઈ તું તો કે છે સત્સંગમાં આવી પછી મરી ગયા આપણે જ્યારે સત્પુરુષના દર્શન કર્યા એ આપણો જન્મદિવસ કે છે આ બધું નહીં કરવાનું એટલે આજે મારે કેટલું પારાયણ કરવું પડશે એટલે સત્સંગના ચોક ગણિત બહુ જુદા છે સત્પુરુષની ગણિત બધા બહુ જુદા છે અને સત્પુરુષની ખરેખર રુચિમાં ભળાય ને સત્પુરુષની ખરેખર સુરુચિ છે આપણને અંદરમાં સુધશે તો જ આપણે કરી શકીશું સમજણથી નહીં કરી શકીએ અને કોઈ જ્ઞાન એમની પાસે કામ લાગતું નથી કેવળ અંતરથી રાગ ભાવે ગરજુ થઈને પપ્પાજીને જ્યારે મેં પ્રાર્થના કરી હોય પપ્પાજી સાથે ચોવીસ કલાક રહીએ એટલે કેટલા બધા કલાક એવું હોય કે ખાલી રહીએ કેટલા કલાક એવું હોય કે એમ થાય કે આ સામાન્ય વ્યક્તિ છે બાબુભાઈ નાથાભાઈ પટેલ છે આપણે મનથી યાદ કરવા પડે કે ના સામાન્ય વ્યક્તિ નથી સર્વોપરી સર્વવ્યાપી સર્વનિયંત સમ્રાટ પ્રભુ છે મને એમની સેવા કરવા માટે પસંદ કરી છે એમ આપણા મનને આપણે કહીને મહિમામાં રાખવું પડે એમ આપણને જ્યારે આવા સત્પુરુષ ઇઝીલી અવેલેબલ થયા છે ત્યારે આપણા મનને એમના મહિમામાં રાખવા માટે આપણે પણ પ્રયત્ન કરીએ ને એના માટે થઈને જે કંઈ સાધન આપણે કરવા પડે એ બધા જ કરીએ દિનકરભાઈની તબિયત બહુ જ સરસ રહે મને તો ખૂબ બળ આપે મારા માટે ખૂબ પ્રાર્થના કરે જ છે ને ને વધુ કરે અમે તો બધા નાની બહેનો છીએ ચારસો ને અઠ્યાવીસ અમે બહેનો છીએ તમારે હમણાં જ પહેલી જૂને પાછી અઢાર બહેનોએ વ્રત લીધું એટલે નવ વી આર ચારસો ને અઠ્યાવીસ ઇન ગુણાતી જ્યોત એટલે એક મંદિરમાં રહીએ છીએ એક જગ્યાએ રહીએ છીએ એક રસોડા જમીએ છીએ અને એક પપ્પાજી કાકાજી સોનાબાની હાજરી માનીને અંતરેમી માનીને પરમ ભાગવત સંત થવા માટે સાધુતાના ગુણો પ્રાપ્ત કરવા માટે એક જગ્યાએ રહીને ભક્તિ કરીએ છીએ તો તમે બધાએ તમારી બધી બહેનોને માટે પ્રાર્થના કરજો એ બધી બહેનોની યાદ કરજો અને તમે અહીંયા અમેરિકા છો દસ હજાર માઇલ દૂર અમે ત્યાં બેઠા છીએ તો જ્યારે પણ ત્યાં આવો તો એ સ્થાનકના દર્શન કરવા આવજો અને ખૂબ ખૂબ તમને બધાને જોઈને બહુ જ આનંદ થયો બહુ જ આનંદ થયો વધારે તો કાંઈ કહેવાનું નથી જન્મદિવસ તો આવે ને જાય પણ મુખ્ય વસ્તુ કે ખરેખર મને આ બધી વાત કહેવાનો ચાન્સ મળ્યો નહીં તો બધું મારે તમને બધાને કેવી રીતે કહેવાય એટલે મને બહુ જ એવું કહેવું હતું કે આવા સત્પુરુષ મળ્યા છે સમય ના બગાડીએ